ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદના ઉવેશ પાર્ક ખાતે મળેલી બેઠકમાં બીટીપીના હોદ્દેદારોએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને પરાજય આપવા માટે કાર્યકર્તાઓને પ્રચારમાં લાગી જવાની હાકલ કરવામાં આવી હતી. ત્રિભુવનભાઈ નાગજીભાઈ સોલંકી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના આમોદ શહેરના મહામંત્રી તરીકે નગર ફેરી ફરતા એવું જાણવા મળેલું છે, આમોદ નગરમાં 50% સ્ટ્રીટ લાઇટ બંધ છે ને ખાસ તો કરીને સ્મશાનના રસ્તે લગભગ 2 વર્ષથી સ્ટ્રીટ લાઇટ બંધ છે, એનું કોઈ ધ્યાન દેતા નથી. ના પ્રશાસનવાળા ભાજપને કોંગ્રેસ મળીને ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચલાવે છે. સરકારના પૈસાનો દુરુપયોગ કરીને એ લોકો પોતાના ખિસ્સા ભરે છે. બીજી વસ્તુ કે જે પ્રાથમિક સુવિધાઓ છે નાગરિકની, તે 8 દિન સુધી એ લોકોએ કોઈ અંદર ઉતરીને જોયું નથી કે આ લોકોને સ્લમ વિસ્તારોને કઈ સુવિધા આપવી, શું કરવું, સ્ટ્રીટ લાઇટ, પાણી બધા રડત છે. ભ્રષ્ટાચાર સિવાય આ નગર આ શાસને કશું ચલાવ્યું જ નથી. હવે નગરજનો જાણી જાય કે હવે મત કોને આપવો. એ રીતના હું મારું મંતવ્ય માનું છું અને બીટીપીને જો સહકાર આપશે તો આ ગામમાં નવી નેમ થશે એ વસ્તુની હું સાબિતી આપું છું. હું આમોદ શહેર પ્રમુખ ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોષિક પટેલ. આજે અમારું અહીંયા ભેગું થવાનો એક જ ઉદ્દેશ છે કે તારીખ 15/1/2021 રોજ કાકુજીની વાડીમાં જે કોંગ્રેસ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવેલું એને બીટીપી ઉપર કોંગ્રેસના હોદ્દેદારોએ આકરા પ્રહારો કરેલા છે, એના જવાબ આપવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છે. પરિમલસિંહ રાણા જે જિલ્લા પ્રમુખ છે એમરે બીટીપીને બીજેપીની બી ટીમ ગણાવી છે. તો હું પરિમલસિંહ રાણાને નામથી જણાવું છું કે રાજસ્થાન ડુંગરપુર જિલ્લાના અંદર 9 તાલુકા પંચાયત 1 જિલ્લા પંચાયતના અંદર કોંગ્રેસ અને ભાજપે જે ગઠબંધન કરી ને જે ભાઈઓ ભાઈઓનો સંબંધ બતાવેલો છે કે જે કુંભના મેરાના અંદર ખોવાયેલા અને રાજસ્થાનમાં ભેગા થયેલા છે, એ પહેલાં તેમણે એક સર્ટિફિકેટ આપેલું છે કે કોંગ્રેસ અને ભાજપ એક જ છે. ત્યાર પછી આપણે વધારે દૂર નથી જવાનું, વડોદરા જિલ્લાના વાઘોડિયાના અંદર કોંગ્રેસ પ્રમુખ બનાવનાર ભાજપના જ લોકોએ મત આપીને કોંગ્રેસને પ્રમુખ તરીકે બેસાડેલો છે ત્યાં. અને યુનુસભાઈ અમદાવાદી કે જેઓએ બીટીપીને રોડ પરનો એક સિગ્નલ બતાવેલો છે કે ક્યારે ઓલવાઈ જશે એની કોઈ ગેરંટી નથી, તો યુનુસભાઈને અમે જણાવીએ કે રોડ ક્યારે બંધ થઈ જશે એની પણ અમે ગેરંટી આપીશું. બીટીપી ખભે ખભા મિલાવીને આમોદમાં કામગીરી કરશે અને કોંગ્રેસ અને ભાજપને બંનેને જવાબ આપશે અને 100% પરિણામ આપીશું. અમારા ઉમેદવારો જીતશે એવી અમે મહેનત કરીશું. આમોદના અંદર અમે સ્થાનિક મુદ્દા ઉપર ઇલેક્શન લડીશું, અમે કોઈ જાતિવાદ ઇલેક્શન લડવાના નથી મુદ્દા ઉપર. આમોદના અંદર સ્ટ્રીટ લાઇટનો મુદ્દો છે, જે કબ્રસ્તાનવાળો રોડ છે એના ઉપર ગટરની હાલત કોંગ્રેસ આવીને જોઈ શકે છે, બીજેપી બી આવીને જોઈ શકે છે. ગટરનો મુદ્દો છે, સ્ટ્રીટ લાઇટનો મુદ્દો છે, મીઠું પાણી આવતું નથી સમયસર, મોડું પાણી અઠવાડિયામાં 3 વખતે આવે છે, પબ્લિકને હેરાન ગતિ છે. અને આમોદના અંદર કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે પરંતુ રાજાશાહી ચાલતું હોય એ રીતે આમોદ નગરપાલિકા શાસન ચલાઈ રહી છે. આ મુદ્દા ઉપર અમે ઇલેક્શન લડીશું અને કોંગ્રેસ અને ભાજપને બંનેને જવાબ આપીશું.